નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું ભગવાન વિષ્ણુના બે અવતારો, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના મંદિરોના. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. નવસારી શહેરના મધ્યમાં આવેલું છે ભગવાન રામનું મંદિર. એવું કહેવાય છે કે આ મંદિર 1857 પહેલાં બનેલું છે અને એટલે જ આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. તો આ મંદિરના નિર્માણ સાથે એક કથા પણ જોડાયેલી છે. તો ચાલો જાણીએ કઈ છે કથા અને કેમ ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. નવસારી શહેરના મધ્યમાં આવેલા દુધિયા તળાવ વિસ્તારમાં આવેલું રામજી મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુ માટે આસ્થાનું પ્રતીક છે. 1857 પહેલા બનેલું રામજી મંદિર પુરાતન કાળ સાથે નાતો ધરાવે છે. વર્ષો પહેલા અહીં એક નાનું સ્થાનક હતું જે લોકો માટે વિસામો બની ગયું હતું. સમયાંતરે શ્રદ્ધાળુઓની આસ્થાના પગલે અહીં એક વિશાળ મંદિર બન્યું. આ મંદિર સાથે કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે 1857ના વિપ્લવ વખતે વિપ્લવકારીઓ પર અંગ્રેજોએ કાર્યવાહીની શરૂઆત કરી હતી ત્યારે તાત્યા ટોપે રામજી મંદિરે છુપા વેશે આવીને સંતાયા હતા અને 10 વર્ષ સુધી છુપાઈ રહ્યા બાદ સંત બની ગયા, જેના પુરાવા આજે પણ અહીંયા જોવા મળે છે. તાત્યા ટોપેને સંત બનવા માટે પ્રેરણા આપનાર નવસારીનું રામજી મંદિરે લોકોમાં આસ્થા જગાવી છે અને એટલે જ અહીં ભક્તો ઉમટી પડતા હોય છે. ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રચલિત છે. તેમના જીવનકાળ દરમિયાન તેમણે અનેક એવા કામો કર્યા જેના કારણે તેઓ મર્યાદા પુરુષોત્તમ બન્યા. ભગવાન રામના જીવન પરથી ઘણું બધું શીખવાની જરૂર છે. તેઓ એક શ્રેષ્ઠ પુત્ર હતા તો એક શ્રેષ્ઠ રાજા તરીકે પણ તેઓ રહ્યા છે. એવા જ ભગવાન રામના દરબાર અહીં ભરેલો રહે છે નવસારીમાં, જ્યાં ભક્તો દૂર દૂરથી પણ આવીને તેમના સમક્ષ નતમસ્તક થાય છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીને સંત બનાવવાની આધ્યાત્મિક પ્રેરણા નવસારીના આ રામજી મંદિરેથી મળી. તાત્યા ટોપે જ્યારે સંત બન્યા ત્યારે તહેલદાસજી નામ ધારણ કર્યું અને એ જ દિવસે અખંડ ધૂણીની શરૂઆત કરવામાં આવી, જે આજે પણ અહીં પ્રજ્વલિત છે. રોજના 50 કિલો લાકડાઓ ધૂણીમાં નાખવામાં આવે છે અને ધૂણીને અખંડ રીતે પ્રજ્વલિત રખાય છે. તો ભક્તો અહીં ધૂણીના દર્શન કરીને પણ પવિત્ર થાય છે. રામજી મંદિરનો આ ભવ્ય વારસો અને પૌરાણિક કથાઓના કારણે ભક્તો માટે આ મંદિર યાત્રાધામ સમૂહ બની ગયું છે. નવસારી શહેરનું રામજી મંદિર શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામની સેવાધામ પણ બની ગયું છે. ફ્રી મેડિકલ સેવાઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. નિષ્ણાંત ડોક્ટરો અહીં મફત સહાય આપે છે. હોમિયોપેથી, એલોપેથી દવાઓ અને સારવાર તથા લેબોરેટરી રિપોર્ટ પણ મફત કરી આપવામાં આવે છે. રામજી મંદિર ટ્રસ્ટ સેવા પરમો ધર્મના સૂત્રને સમજીને મંદિરના ટ્રસ્ટીઓએ સાર્થક કર્યું છે. તો અહીં દરરોજ બપોરના સમય ગરીબોને ભોજન પણ કરાવવામાં આવે છે. પ્રભુ શ્રીરામનું આ પૌરાણિક મંદિર ભક્તોના હૃદયમાં અલગ જ સ્થાન પામ્યું છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ધોરાજીના સુપેડી ગામમાં આવેલું છે મુરલી મનોહરનું મંદિર. આ મંદિર ભક્તોની આસ્થા સાથે જોડાયેલું છે કારણ કે આ મંદિર આથમણી દિશામાં છે, એટલે કે ભગવાનનું જે મુખ છે તે આથમણી દિશામાં છે. આવા ગુજરાતમાં માત્ર 2 જ મંદિર છે, એક દ્વારકાધીશનું અને બીજું છે ડાકોરમાં, જ્યાં ભગવાનનું મુખ આથમણી દિશામાં હોય છે. ત્યારે ધોરાજીમાં આવેલું આ મંદિર ભક્તોની આસ્થા સાથે જોડાયેલું છે. અહીં ભક્તો દૂર દૂરથી પણ મુરલી મનોહરના દર્શન કરવા માટે ઉમટી પડે છે. તો ચાલો દર્શન કરીએ મુરલી મનોહરના. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની ઉતાવળી નદી કાંઠે આવેલું છે એક પુરાણું અને ઐતિહાસિક ભગવાન શ્રી કૃષ્ણ મુરલી મનોહર મંદિર. આ મંદિર વિશે વાત કરીએ તો દરેક ભગવાન અને દરેક દેવોના મુખ ઉગમણી તરફ એટલે કે પૂર્વ તરફ જોવા મળતા હોય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પશ્ચિમ મુખે એટલે કે આથમણી કોરના મંદિરોમાં એક દ્વારકાની અંદર આવેલું છે, જ્યારે બીજું ડાકોર ખાતે છે. જ્યારે આ એવું ત્રીજું મંદિર છે જે ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનું મુખ પશ્ચિમ એટલે કે આથમણી દિશામાં હોય. અહીં આવેલા આ મંદિરે આવતા ભક્તો અલગ અલગ માનતા રાખે છે.
જેમાં કોઈ ભક્ત પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે કરેલી માનતા પૂર્ણ કરવા દૂર દૂરથી ચાલીને આવે છે, તો કેટલાક ભગવાનને ભેટ સોગાદ પણ અર્પણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને અહીં ધજા ચડાવે છે, ભોજન પ્રસાદીનું પણ અહીંયા ભવ્ય આયોજન કરે છે અને પોતે કરેલી માનતા પૂર્ણ કરી ભગવાન પર અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. સુપેડી ખાતે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરની અંદર ભક્તોની પોતાની આસ્થા જોડાયેલી છે. તો અહીંના પૂજારીના જણાવ્યા પ્રમાણે અહીં સીઝનના ચાલતા ફ્રૂટની માનતા કરે છે. સીઝનમાં ચાલતા કોઈ પણ ફ્રૂટ ભગવાન શ્રી કૃષ્ણને ચડાવે છે અને પોતે કરેલી માનતા પૂર્ણ કરે છે. તો મુરલી મનોહર મંદિર ખાતે અનેક મનોરથો તેમજ અનેક ઉત્સવો ધામધૂમથી અને હોંશે હોંશે ઉજવવામાં આવે છે. મંદિરના પૂજારી અને તેમના પરિવાર ઘણી પેઢીથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે. તેમને મળેલી આ સેવાનો ખૂબ સુંદર રીતે નિભાવ પણ કરે છે. શ્રી મુરલી મનોહર મંદિર, કે જે મંદિર ત્રિવેણીના ઘાટ ઉપર બિરાજમાન છે, અહીંયા હરિને હર એટલે કે હરિને હર બંને બિરાજમાન છે. આ મંદિરમાં 10 દેવસ્થાનો આવેલા છે. આ મંદિરના વિશેષતા એ છે કે અહીંયા 10 ધજાજીઓ નિત્ય રોજે રોજ ચડે છે અને વિશેષ 11 બીજ આ તે બધા દિવસોમાં પ્રભુના મનોરથો જે કે જારીજી કહેવામાં આવે છે, જમનાજી ઉત્સવ કરવામાં આવે છે, અહીંયા ફૂલડોલ મહોત્સવ કરવામાં આવે છે. એથી વિશેષ ભગવાનને અહીંયા મહિમાપૂર્ણ જે નિત્ય બંને ટાઈમ 56 ભોગનો ભોગ પધરાવવામાં આવે છે. આ મંદિર ફળના સંકલ્પ દ્વારા એટલે કે સિઝનનું જે કોઈ ફળ મળતું હોય એ ફળ દ્વારા પ્રભુને સંકલ્પ પૂર્ણ કરી અને ભક્તજનો પોતાનો મનોરથ પૂર્ણ કરે છે. તો સુપેડી મુરલી મનોહર મંદિર ખાતે 10 જેટલા દેવી દેવતાઓ બિરાજમાન છે. તે તમામ દેવસ્થાનો પર રોજ ધ્વજાઓ ભક્તિભાવથી શ્રદ્ધાળુઓ અર્પણ કરે છે. સાથે જ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. આ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની તમામ બાલ્યવસ્થાઓની વિવિધ મૂર્તિઓ પણ બિરાજમાન છે. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના ગર્ભગૃહની અંદર ભાવિક ભક્તો દર્શન કરી શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કાલા વાલા પણ કરી શકે છે. મંદિરમાં મહિલાઓ સત્સંગ કરે છે, ભગવાનની ભક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા રાસ રમીને ગીત ગાતા ગાતા ભગવાનની ભક્તિ કરે છે અને બાળપણના તેમજ ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ અને આસ્થાઓના ગુણગાન કરતા તાલીઓના તાલ સાથે રાસ રમતા પણ નજરે પડે છે. આ મંદિર એક ત્રિવેણી ઘાટ ઉપર એટલે કે ઉતાવળી નદીના ઘાટ ઉપર બિરાજમાન છે. તો જેમ અધિક મહિનો એટલે કે પરસોત્તમ મહિનામાં અહીંયા બોડી સંખ્યામાં બહેનો ગામે ગામથી એટલે કે બહુ જ બોડી સંખ્યામાં સ્નાન માટે પધારે છે, તો આ મંદિરની મુલાકાત લેવી, પ્રભુના દર્શન કરવા એ જીવનનો અમૂલ્ય લાભ છે અને જીવનને ધન્યતા અનુભવવાનો એક અનુભવ છે. તો આપ પધારો શ્રી સુપેડી મુરલી મનોહર મંદિર, જય દ્વારકાધીશ, ઓમ નમો નારાયણ. અને અમે કાલે પણ ગોપી મંડળ ધજા ચડાવવા આવ્યા હતા અને આજે પણ આવ્યા, એટલે એ લોકો આજ અમે ગોપી મંડળ કાલે આવ્યા હતા અને આજે અમે બીજા હાલીને આવ્યા એના ફેરે આવ્યા હતા, એટલે અમે બહુ અહીંયા મજા કરી, રાસની રમઝટ બોલાવી, ઢોલ વગાડ્યા, પ્રદક્ષિણા ફરી, ધજા ચડાવી અને નદીને કાંઠે મુરલી મનોહરનું મંદિર છે ત્યાં અમે કેટલા વખત ત્યાં આવીએ છીએ અને કેટલા વખત આવશું હતું અને અમને બહુ જ આનંદ આવે છે. અહીંયા મુરલી મનોહર નું મંદિર છે, રેવનાથ મહાદેવ નું મંદિર છે, નદીના કાંઠે મંદિરનું એક આખું સંકુલ છે જેમાં જાગન્નાથ મહાદેવ છે, પછી કૃષ્ણ ભગવાન નું મંદિર મુરલી મનોહર નું. એ મંદિરે અવારનવાર અમે આવીએ છીએ. અહીંયા આવીએ તો ઈશ્વરની અનુભૂતિ થાય, દ્વારકા જઈએ અને જે મજા આવે છે એવી જ મજા સુપેડી આવીએ ને તો અમને લાગે છે કે ભાઈ દ્વારકાધીશ જ છે, હજરા હજુર છે. એક લોકવાયકા મુજબ આ મંદિર હજારો વર્ષ પુરાણું છે, જેની કોતરણીઓ પણ અદ્ભુત છે, જેમાં બે ભાઈઓ દ્વારા અહીંયા મંદિર બનાવવામાં આવ્યું, જેમાં એક ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું. ત્યારે લોકવાયકા મુજબ આ બંને મંદિરો બંને ભાઈઓએ બનાવડાવ્યા હતા. બંને ભાઈઓએ જ્યારે મંદિર બનાવ્યા ત્યારે બંનેના મંદિરના ચાલતા કામ વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો, પણ એકબીજાના મંદિરની કારીગરી જોયા વગર બંને ભાઈઓના એક જ સરખા અને એક જ સરખી કોતરણીવાળા મંદિર બન્યા હતા. સુપેડી ખાતાના મંદિર પરિસરમાં ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, તો શ્રી કૃષ્ણના દર્શન માત્રથી જ ભક્તો ધન્ય થાય છે.
શ્રી કૃષ્ણ તમામ ભક્તોના દુઃખ દર્દો હરી લે છે અને તમામ ભક્તોને તકલીફો અને મુશ્કેલીઓમાંથી દૂર કરે છે. નદી કાંઠે બનેલા આ મંદિરમાં આવતાની સાથે જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે. ભક્તોનું કહેવું છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી તેમણે દ્વારકા અને ડાકોરમાં ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હોય તેવો જ આનંદ પ્રાપ્ત થાય છે અને એટલે જ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા